કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ. અસરગ્રસ્તો પણ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. સર્વે બાદ તમામ અસરગ્રસ્તોને સહાય આપવાની માંગ કરાઈ છે. વિશ્વામિત્રી નદી પર થયેલા દબાણો દૂર કરવામાં આવે. ભાજપના મળતિયાઓની ઝોન ફેર થયેલી જમીનોના ઓર્ડર કેન્સલ કરવામાં આવે. સાથે જ કોર્પોરેશનને સુપરસીડ કરવાની પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. ઝોન ફેર થયેલી જમીનના ઓર્ડર કેન્સલ કરવાની માંગ સાથે વડોદરામાં જન આક્રોશ રેલી કોંગ્રેસે યોજી હતી, જેમાં અલગ અલગ માંગો સાથે બેનરો પણ દર્શાવવામાં આવ્યા. વિશ્વામિત્રીના દબાણો દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઝોન ફેર થયેલી જમીનના ઓર્ડર કેન્સલ કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે. પારાવાર મુશ્કેલીઓ ઉભી થઈ, કુદરતી વરસાદના કારણે મુશ્કેલી ન ઉભી થાય, પરંતુ ઝોન બદલાવીને જે પાણી વિશ્વામિત્રીમાં જતું હતું ત્યાં આગળ મોલ ઉભા થઈ ગયા, ભાજપના નેતાઓના મહેલ જેવા બંગલાઓ ઉભા થઈ ગયા, જેના કારણે પાણીનો રસ્તો રોકાયો અને લોકોને એક એક માળ સુધી પાણીમાં મકાનો ડૂબ્યા. લોકોએ બે બે ત્રણ ત્રણ દિવસ સુધી અનેક મુશ્કેલીઓએ છત પર રહેવું પડ્યું અને હવે એમને યોગ્ય રાહત પણ નથી, ત્યારે લોકોની વ્યથાને અવાજ આપવા માટેનો આ મારો કાર્યક્રમ છે. એક વસ્તુ તો ચોક્કસ સાબિત થઈ કે આજ સુધી ઊંઘતી સરકારે અમારી રેલીના કારણે લિફાફોફી જેવી પણ જાહેરાત તો કરવી પડી અને આ જાહેરાતમાં કોઈ મોટો લાભ લોકોને મળે એવો નથી. આજે તમે જોઈ શકો છો કે વડોદરામાં લોકોનો આક્રોશ રસ્તા પર ઉતર્યો છે, કારણ કે આજે પૂર આવ્યું છે, કેટલાય લોકોના જીવ ગયા, કરોડો રૂપિયાની નુકસાની થઈ, એ ભાજપના શાસકો સર્જીતા પૂરને તબાહી છે. લોકોને મદદ કરવાને બદલે ખાલી જાહેરાતો થાય છે. એવા સંજોગોમાં પ્રજાની માગણી છે કે સાચું સર્વે કરવામાં આવે, દુકાનમાં હોય, ઘરમાં હોય, ગોડાઉનમાં હોય, જે નુકસાન થયું છે એના પ્રમાણમાં એને વળતર આપવામાં આવે. જે ગેરકાયદેસર બાંધકામો ભાજપના નેતાઓએ પૈસા લઈને કરાવ્યા છે, તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવે, ગ્રીન ઝોનને ફરી પાછો સ્થાપિત કરવામાં આવે અને આ ભાજપ સરકાર સાચી જે પૂર આવ્યું છે એના માટે જવાબદાર કોર્પોરેશનને સુપરસીડ કરવાની લોકોની માંગણી છે. જ્યારે મજબૂર કરી રહ્યા હોય વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જ્યારે વડોદરાની જનતાને એવું કહેતા હોય કે તમારે ઘરે ઘરે બોટ બસાવવી પડશે, તમારે ટ્યુબ બસાવવી પડશે, ત્યારે ક્યારે પણ વડોદરાની જનતા આવા વિષયને સાકીનારે આવી હાસ્યાસ્પદ વાત જ્યારે એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા વ્યક્તિ કરતા હોય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વડોદરાને ભગવાનના હાથે છોડી દીધા છે.